नमस्कार, हूँ जास्मिन। गुजरात मिरर 2020 માં આપ સૌનું સ્વાગત કરું છું। અમેરિકાના અલાસ્કામાં 8.2 ની તીવ્રતાનો ભૂકંપનો ભયાનક આંચકો અનુભવાયો। આંચકા એટલા તેજ હતા કે ત્યારબાદ સુનામીની ચેતવણી આપવામાં આવી। ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે ભારતીય ખેલાડીઓની શાનદાર શરૂઆત। બોક્સિંગમાં સતીશજીતની નજીક પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિદ્ધુએ જીતનો ઝંડો ફરકાવ્યો। અને તીરંદાજી પુરુષ સિંગલ્સમાં અતનુ દાસે બે વાર ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂકેલા ડેન યુચેંગને હરાવ્યો। હોકીમાં રિયો ઓલિમ્પિક્સની ગોલ્ડ મેડાલિસ્ટ ટીમ આર્જેન્ટિનાને હરાવ્યા બાદ પુલ એમાં ભારતના 9 અંક થઈ જતા બીજું સ્થાન પ્રાપ્ત થયું અને ભારતીય હોકી ટીમ અંતિમ પુલ એની મેચ જાપાનની સામે શુક્રવારે રમશે। મોદી સરકારે મેડિકલ ડેન્ટલમાં ઓબીસી રિઝર્વેશનનો લીધો મોટો નિર્ણય। યુજી અને પીજી મેડિકલ ડેન્ટલ કોર્સિસમાં આજ વર્ષ 2021 અને 22માં 27% ઓબીસી અને 10% ઈબીસીને રિઝર્વેશન આપવામાં આવશે। ઝારખંડમાં મોર્નિંગ વોક પર નીકળેલા જજને ઓટો રિક્ષાએ ટક્કર મારી। સીસીટીવી વિડીયો બહાર આવતા હત્યાની આશંકા। સમગ્ર ઘટનાની તપાસ કરવા માંગ કરવામાં આવી। ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટથી મોટો ખતરો હોવાની આશંકા છે, ત્યારે હવે ભારતીય ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની ઇમરજન્સીમાં ઝાયકો ડી રસી બાળકો અને ડેલ્ટા વેરિયન્ટ પર અસરકારક। પોર્નોગ્રાફી કેસમાં મોડલ ઝોયા રાઠોડનો રાજકુંદ્રા પર સનસનાટી ભર્યો આરોપ। વોટ્સએપ પર ન્યૂડ ઓડિશન માંગ્યું હતું અને રોજના 70,000 આપવાની વાત કરી હતી। વરસાદી કહેરના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં 18 લોકોના મોત। ઉત્તરાખંડમાં 80 ગામનો સંપર્ક તૂટ્યો તો રાજસ્થાનમાં 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી। રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી કરવામાં આવશે। ઓગસ્ટમાં પીએમ મોદી રાજ્યના 4.25 લાખ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3,906 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વડોદરાની સયાજી હોસ્પિટલની લાલિયાવાડી કોવિડ વોર્ડમાં પેરાલિસિસ પીડિત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોઈને પતિ ચોંકી ઉઠ્યો। મહિલા દર્દીના પતિએ વિડીયો ઉતારીને વાયરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સારા પ્રમાણમાં વરસાદ થયો છે। બંને ઝોનમાં જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે। ગુજરાત એટીએસને 175 કરોડના હેરોઇન ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે। હેરોઇન ડ્રગ્સ કેસમાં ફરાર મુખ્ય આરોપી શાહિદ કાસમ સુમરાની ગુજરાત એટીએસએ ધરપકડ કરી। જામનગરના ખીચડીયા બાયપાસ પર બે ટ્રક ધડાકાભેર સામસામે અથડાતા ભયાનક અકસ્માત। બે યુવાનોના ઘટના સ્થળે જ મોત। ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોખડા મંદિરને શોક સંદેશ પાઠવ્યો। પીએમ મોદીએ હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસની દુઃખથી લાગણી વ્યક્ત કરી હતી અને હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શને રાજકીય નેતાઓ પણ પહોંચ્યા હતા। અમદાવાદમાં બુવાઓનું સામ્રાજ્ય વધ્યું। શહેરમાં રસ્તાઓ પર ખાડા પડી ગયા હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિસ્માર રસ્તાઓના કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં 2 દિવસના વિરામ બાદ ફરી આજે મેઘરાજા મહેરબાન થયા છે। આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદનું આગમન। વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ ગરમીમાંથી રાહત મેળવી। સાયકલ ફૂડ ચેલેન્જમાં રાજકોટ અવ્વલ। સ્માર્ટ સિટી મિશન દ્વારા 113 પૈકી ટોપ 11માં રાજકોટની પસંદગી। મનપાને રૂપિયા 1 કરોડનું ઇનામ મળશે। ભેળસેળિયા ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓ પર તંત્રની લાલ આંખ। ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યવ્યાપી તપાસ। રાજ્યમાં ચોખ્ખાઈનું પાલન ન કરતા પાણીપુરી ચટણીપુરી વેચતા વેપારીઓમાં ફફડાટ। રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા વળતર યોજના 31 તારીખે પૂર્ણ। 40% આસામીઓએ એડવાન્સ ટેક્સ ભરતા મહાનગરપાલિકાને 118 કરોડની આવક। પ્રામાણિક કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરી છલકાવી। લોકમેળો રદ કરાયો પણ આવતા સપ્તાહે રાજકીય મેળાવડા જેવા કાર્યક્રમોની ભરમાર। સીએમના કાર્યક્રમને લઈને કલેક્ટર ઓફિસમાં મિટિંગનો ધમધમાટ। બધા વિભાગો તૈયારીમાં લાગ્યા। હાલ મિરર 2020માં બસ આટલું જ। વધુ સમાચારો અને કાર્યક્રમો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને પડે પડના સમાચાર મેળવવા માટે નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।